આપણે આગળના વર્ષની અંદર સંખ્યા પરિચય શીખી ગયા છીએ તો તેનું આપણે સૌ પ્રથમ પુનરાવર્તન કરીશું. નીચે આપેલી માહિતી વાંચી સમજી તેનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરીએ. યાદ રાખો, એક અંકની સંખ્યા કરતાં બે અંકની સંખ્યા મોટી હોય છે. આપણે એનું ઉદાહરણ જોઈએ. પાંચ કરતાં 15 મોટા છે, 9 કરતાં 13 મોટા છે. એક જ અંકની બે સંખ્યાઓ હોય તો જે અંક મોટો તે સંખ્યા મોટી સંખ્યા કહેવાય. ઉદાહરણ જોઈએ, 5 અને 9માં 9 એ મોટી સંખ્યા છે તથા 5 નાની સંખ્યા કહેવાય. આવી જ રીતે બે અંકની બે સંખ્યાઓ હોય તો તેમાં જે સંખ્યાનો દશકનો અંક મોટો હોય તે સંખ્યા મોટી કહેવાય. ઉદાહરણ જોઈએ આપણે, 25 અને 45. તો 25નો દશકનો અંક 2 છે, જ્યારે 45નો દશકનો અંક 4 છે. માટે 2 કરતાં 4 મોટા છે, તેથી 45 સંખ્યા મોટી સંખ્યા કહેવાય. જ્યારે બે અંકની સંખ્યાઓ હોય અને દશકનો અંક સમાન હોય ત્યારે જે સંખ્યાનો એકમનો અંક મોટો હોય તે સંખ્યા મોટી કહેવાય. ઉદાહરણ જો 52 અને 57. 52માં એકમનો અંક 2 છે, જ્યારે 57માં એકમનો અંક 7 છે. માટે 2 કરતાં 7 મોટા છે, તેથી 57 એ મોટી સંખ્યા છે. બાળકો, હવે આપણે નિયમ 2. બે અંકની સંખ્યા કરતાં 3 અંકની સંખ્યા મોટી હોય છે. ઉદાહરણ 57 અને 122. 57માં 2 અંક છે, 122માં 3 અંક છે, તેથી 122 એ મોટી સંખ્યા છે. 3 અંકની બે સંખ્યાઓમાં 100 એટલે કે શતકના સ્થાનના અંકો જુદા જુદા હોય તો જે સંખ્યાનો 100નો અંક મોટો હોય તે સંખ્યા મોટી. ઉદાહરણ જોઈએ આપણે, 235, 347. 235માં 100નો અંક 2 છે, 347માં 100નો અંક 3 છે, તેથી 347 સંખ્યા મોટી છે. 3 અંકની બે સંખ્યાઓમાં 100ના સ્થાનના અંકો સરખા હોય તો જે સંખ્યાનો દશકનો અંક મોટો હોય તે સંખ્યા મોટી કહેવાય. ઉદાહરણ જોઈએ આપણે, 356, 374. અહીં બંને સંખ્યામાં 100નો અંક સમાન છે, માટે 356માં દશકનો અંક 5 છે, 374માં દશકનો અંક 7 છે, તેથી 5 કરતાં 7 મોટા છે, તેથી 374 એ મોટી સંખ્યા છે. 3 અંકની બે સંખ્યાઓમાં 100ના અને દશકના સ્થાનના અંકો સરખા હોય તો જે સંખ્યાનો એકમનો અંક મોટો હોય તે સંખ્યા મોટી. ઉદાહરણ જોઈએ, 657, 652. અહીં બંને સંખ્યામાં 100 અને દશકના સ્થાનના અંકો સરખા છે, તેથી 657માં એકમનો અંક 7 છે, 652માં એકમનો અંક 2 છે, તેથી 2 કરતાં 7 મોટા, તેથી 657 સંખ્યા મોટી છે. 4 અંકની બે સંખ્યાઓમાં જે સંખ્યાનો 1000નો અંક મોટો હોય તે સંખ્યા મોટી. 4 અંકની બે સંખ્યાઓમાં 1000નો અંક સરખો હોય તો જે સંખ્યાનો 100નો અંક મોટો હોય તે સંખ્યા મોટી. જો 1000 અને 100ના સ્થાનના બંને અંકો સરખા હોય તો જે સંખ્યાનો દશકનો અંક મોટો હોય તે સંખ્યા મોટી, અને જે સંખ્યાના 1000, 100 દશકના સ્થાનના અંકો સરખા હોય તો જે સંખ્યાનો એકમનો અંક મોટો તે સંખ્યા મોટી કહેવાય. આ રીતે આગળની 5 અંકની સંખ્યાઓ 6 અંકની સંખ્યાઓની સરખામણી કરી શકાય છે. બાળકો, યાદ રાખો કે આપણે આગળ જે જોઈ ગયા છીએ તેની અંદર આપેલી સંખ્યાના અંકો ક્યાં સ્થાનમાં છે તે ખાસ મહત્વનું છે. એટલે સમજી વિચારી અને પછી જ આપણે જવાબ લખવાના છે. હજી આપણે યાદ રાખવાનું છે કે નીચે કોષ્ટક આપ્યું છે, એ કોષ્ટકની અંદર એક અંકની સૌથી મોટી સૌથી નાની સંખ્યા 1 છે,
સૌથી મોટી સંખ્યા 9 છે, બે અંકની સૌથી નાની સંખ્યા 10, બે અંકની સૌથી મોટી સંખ્યા 99, ત્રણ અંકની સૌથી નાની સંખ્યા 100, ત્રણ અંકની સૌથી મોટી સંખ્યા 999, ચાર અંકની સૌથી નાની સંખ્યા 1000, ચાર અંકની સૌથી મોટી સંખ્યા 9999, પાંચ અંકની સૌથી નાની સંખ્યા 10000, પાંચ અંકની સૌથી મોટી સંખ્યા 99999, છ અંકની સૌથી નાની સંખ્યા 1,00,000, સૌથી મોટી સંખ્યા 9,99,999, સાત અંકની સૌથી નાની સંખ્યા 10,00,000, સાત અંકની સૌથી મોટી સંખ્યા 99,99,999, આઠ અંકની સૌથી નાની સંખ્યા 1,00,00,000, સૌથી મોટી સંખ્યા 9,99,99,999. આ કોષ્ટક બાળકો ખાસ યાદ રાખવાનું છે કે એક અંકની સૌથી નાની સંખ્યા, બે અંકની સૌથી નાની સંખ્યા, ત્રણ અંકની સૌથી નાની સંખ્યા, ચાર અંકની સૌથી નાની સંખ્યા, પાંચ અંકની, આ રીતે આગળ આપણે જ્યારે નાની સંખ્યા કહેવામાં આવે ત્યારે ફક્ત ને ફક્ત એક તો દરેકમાં આવશે, ફક્ત શૂન્યની સંખ્યા વધતી જશે. બે અંકમાં એક શૂન્ય આવશે, ત્રણ અંકમાં બે શૂન્ય આવશે, ચાર અંકમાં ત્રણ શૂન્ય આવશે, પાંચ અંકમાં ચાર શૂન્ય આવશે. આ ખાસ યાદ રાખવાનું છે, જેમ શૂન્ય વધશે એમ એકનું મૂલ્ય વધતું જશે. એવી જ રીતે સૌથી મોટી સંખ્યા કહેવામાં આવે ત્યારે એક અંક કીધું હોય તો એક જ 9 આવે, બે અંક કીધું હોય તો 2 9 આવે, ત્રણ અંક કીધું હોય તો 3 નવડા આવડે 9 આવે, ચાર અંકમાં 4 9 આવે, પાંચ અંકમાં 5 9 આવે. જેમ જેમ નવડાઓની સંખ્યા વધતી જશે તેમ તેમ તેના મૂલ્ય પણ વધતા જશે. ખાસ યાદ રાખવાનું છે કે આપણે આમાં ભૂલ કરવા નથી. ઘણા બાળકો એવી ભૂલ કરે છે કે ચાર અંકની સંખ્યા કહે તો 4 લખીને બેસી જાય. ખાલી 4 લખવાનું નથી પણ ચાર અંકની સંખ્યાની અંદર સૌથી નાની કીધી હોય તો આપણે 1 ને 3 મીંડા એટલે 1000 એવું લખવાનું છે, અને મોટી સંખ્યા કીધી હોય તો 4 નવડા લખવાના છે એટલે 9,999. આવું ખાસ યાદ રાખવાનું છે બાળકો, ભૂલવાનું નથી. આને રિપીટેશન કરતા રહેજો, જેટલું રિપીટેશન કરશો એટલું આગળ જતાં ખૂબ જ આ કામ લાગશે. હવે આપણે આગળ જોઈએ કે 10,000 સુધીની સંખ્યાઓનું વાંચન. વાંચન એટલે કે તમે 10,000 સુધીની જે સંખ્યાઓ, 1 થી માંડીને 10,000 સુધીની સંખ્યાઓ, તમે 999 સુધીની સંખ્યાઓનું વાંચન કરી શકો છો. આ સંખ્યાઓની આગળ 1000નું સ્થાન ઉમેરવાથી 9,999 સુધીની સંખ્યાઓ વાંચી શકાય છે. આ જ રીતે સંખ્યાઓની આગળ લાખનું સ્થાન ઉમેરવાથી 9,99,999 સુધીની સંખ્યાઓ વાંચી શકાય છે. આ જ રીતે આપણે આગળ સંખ્યાઓ બનાવી શકાય છે. 1000માં રહેલા છેલ્લા શૂન્યના સ્થાને એટલે કે એકમના સ્થાને ક્રમશઃ 1 થી 9 અંક મૂકતા, એટલે ક્રમશઃ એટલે એકમના સ્થાનમાં 1 મૂકીએ, એકમના સ્થાનમાં 2 મૂકીએ, 3 મૂકીએ, 4 મૂકીએ, 5 મૂકીએ, 6 મૂકીએ, 7 મૂકીએ, 8 મૂકીએ અને 9 મૂકીએ, તો 1001 થી 1009 સુધીની સંખ્યા મળશે. હવે આપણે છેલ્લા બે શૂન્યને સ્થાને, દશક અને એકમના સ્થાને ક્રમશઃ, દશકના સ્થાનમાં 1 મૂકશું એટલે 10 થશે, પછી એકમના સ્થાને આપણે 1 મૂકીએ એટલે 11 થયા, પછી 12 થશે, 13 થશે, એમ 10 થી 99 સુધીના અંક આપણે મૂકશું તો 1010 થી 1099 સુધીની સંખ્યાઓ મળશે. હવે ખાસ યાદ રાખો કે 1099ની અંદર આપણે 1 ઉમેરીએ એટલે એકમના સ્થાને 1 ઉમેરવાનો છે એટલે 1100 મળશે. સમજાય બાળકો કે એકમના સ્થાને 1 ઉમેરવામાં આવે તો તેના પછીની સંખ્યા એટલે કે 1099 પછીની સંખ્યા 1100 મળશે. પછી ક્રમશઃ ફરી પાછા આપણે દશક અને એકમના સ્થાને ફરી પાછા આપણે સંખ્યાઓ લખતા જશું તો એના પછીની સંખ્યાઓ મળશે. હવે આપણે આગળ જોઈએ કે ત્રણેય શૂન્યને સ્થાને એટલે 100, દશક ને એકમના સ્થાને ક્રમશઃ
સો થી 999 સુધીના અંક મૂકવામાં આવે તો આપણે આગળ જોયું કે 1099ની અંદર એક ઉમેરીએ એટલે 1100 મળે. 1100 ને પછી 1101, 1102, 1103 એમ આપણે ક્રમશઃ સંખ્યાઓ લખતા જશું તો એના પછીની સંખ્યાઓ લખતા જઈએ જેમ જેમ તેમ આપણે 1999 સુધીની સંખ્યાઓ મળશે. દરેક હવે આપણે આગળ જોઈએ, જો ભૂલ કરવાની નથી બાળકો, કે આપણે ક્યાં સ્થાનમાં કોઈ પણ સંખ્યાની તરત પછીની સંખ્યા લખવી હોય તો તેમાં એકમના સ્થાને આપણે એક લખવાનો છે. જો એકમના સ્થાનની અંદર 9 હોય અને આપણે એની અંદર એક ઉમેરીએ તો 9 ને 1 10 થાય, એટલે એકમના સ્થાને 0 થશે અને દશકના સ્થાનની અંદર જે કાંઈ અંક હોય તેની અંદર 1, એકડો હોય તો 2 થાય, 2 હોય તો 3 થાય, 3 હોય તો 4 થાય, એમ આપણે સંખ્યાઓ મેળવવાની છે. એટલે આપણે આ તરત પછીની સંખ્યાઓ જાણવા મળશે. હવે દરેક 1000 માટે આ રીતે સંખ્યાઓ મૂકતા 9999 સુધીની સંખ્યાઓ મળશે. આ જ રીતે 10000 સુધીની સંખ્યાઓ મેળવી શકાય છે, 1 લાખ સુધીની સંખ્યાઓ મેળવી શકાય છે, 10 લાખ સુધીની સંખ્યાઓ મેળવી શકાય છે. હવે આપણે આગળ જોઈએ કે 1000 એટલે 10 અને 100 ના 2 મીંડા એટલે 1000, 1000 એટલે 1 કરોડ ને 3 મીંડા, આ યાદ રાખવાનું છે. હવે આપણે નીચે સમજ માટે થોડીક સ્થાન કિંમતની સમજ મળશે અને તેને આધારે આપણને મણકા ઘોડી આપણે જે આપી છે એના ઉપયોગથી આપણે સંખ્યાનું સંખ્યાલેખન કરવાનું છે, એને અંકમાં લખવાની છે, એને આપણે શબ્દમાં લખવાની છે, પછી એની આપણે સ્થાન કિંમત જણાવવાની છે. તો બાળકો જ્યારે સ્થાન કિંમતની વાત આવે છે ત્યારે કે બાળકો એકમના સ્થાને કોઈ પણ અંક હોય, એકમના સ્થાને જો અહીંયા એકમનું સ્થાન આપણને આપ્યું છે, દશક આપ્યું, 100 આપ્યું ને 1000 આપ્યું, તો એકમના સ્થાને કોઈ પણ સંખ્યા હોય એની સ્થાન કિંમત એ જ રહેશે. 1 હોય તો 1, 2 હોય તો 2, 3 હોય તો 3, 4 હોય તો 4, 5 હોય તો 5, 6 હોય તો 6, 7 હોય તો 7, 8 હોય તો 8, 9 હોય તો 9 અને 0 હોય તો 0, બરાબર? એટલે એને આપણે 2 એકમ, 3 એકમ, 4 એકમ એવી રીતે વાંચી શકાય. ત્યાર પછી આપણે જોઈએ દશકના સ્થાનની અંદર અંકો, તો દશકની સ્થાન કિંમત જ્યારે જાણવી હોય ત્યારે આપણે દશકના સ્થાનમાં કયો અંક છે, જો 1 હોય તો 1 દશક એટલે 10, 2 હોય તો 2 દશક એટલે 20, 5 હોય તો 5 દશક એટલે 50, 6 હોય તો 6 દશક એટલે 60, આવી રીતે આપણે કિંમત સ્થાન કિંમત જાણવાની છે. દશકના સ્થાનની કિંમત 0 હોય તો 0 જ આવશે, કોઈ પણ જગ્યાએ કોઈ પણ સ્થાનમાં 0 હોય તો એની સ્થાન કિંમત 0 જ રહેશે. હવે 100ના સ્થાનની અંદર જોઈએ આપણે તો 100ની અંદર જ્યારે આપણે સ્થાન કિંમત જાણવી હોય તો 100ના સ્થાને કયો અંક રહેલો છે, 1 હોય તો 100 આવશે, 5 હોય તો 500 આવશે, 9 હોય તો 900 આવશે, 0 હોય તો 0. આવી જ રીતે 1000ના સ્થાનની સ્થાન કિંમત, તો એમાં 1 હોય તો 1000, 2 હોય તો 2000, 4 હોય તો 4000, 7 હોય તો 7000, 0 હોય તો 0. હવે આપણે અહીંયા મણકા ઘોડી આપી છે, એ જો બાજુમાં કોષ્ટક આપ્યું છે, એમાં મણકા ગણેલા છે. પહેલાં એકમમાં 6 મણકા છે, દશકમાં 10 10ના 2 આપણે માળાઓ આપી છે એટલે 2 આપી એટલે 2 થશે. પછી 100માં 4 બોટલ આપણે આપી છે, 1 1 બોટલની અંદર 100 100 ગોળીઓ બતાવી નથી પણ 100 100 ગોળીઓ રહેલી છે એટલે 400, એટલે એની સ્થાન કિંમત 100ના અંકમાં 4 મૂકવામાં આવ્યા છે. 1000માં 1 પોટલી છે, એની અંદર 1000 સિક્કાઓ રહેલા છે એટલે ત્યાં 1 એકડો મૂક્યો છે એટલે 1 જ પોટલી છે. હવે આપણે બાજુમાં મણકા ઘોડી આપી છે ત્યાં જુઓ તો એ મણકા આપણે વાંચી મણકા આપ્યા છે એવા જ મણકા પાછા આપણે અહીંયા ગોઠવેલા છે. પહેલામાં 6, બીજામાં 2, ત્રીજામાં 4, ચોથામાં 1. તો એકમના સ્થાનમાં 6 મણકા, 10ના 2 મણકા, 100માં 4 મણકા, 1000માં 1 મણકો. હવે એની સંખ્યા બનશે 1426. સ્થાન કિંમત જોઈએ તો 1000માં 1 જ અંક આપ્યો છે એટલે એની સ્થાન કિંમત 1000 આવશે. 100ના સ્થાનમાં 4 મણકા આપ્યા છે તો એની સ્થાન કિંમત 400 આવશે. દશકના અંકમાં 2 મણકા આપ્યા છે એની સ્થાન કિંમત 20 આવશે. એકમના સ્થાનમાં 6 મણકા આપ્યા છે તો 6 આવશે. હવે આપણે બીજી મણકા ઘોડી જોઈએ છીએ, એમાં આપણને એ જ રીતે આપણને આપ્યું છે કે એકમના સ્થાનમાં 8 મણકા, દશકના સ્થાનમાં
चार मणका सो ना स्थान में कहीं आप्यू नहीं एटले शून्य, हजार ना स्थान में सात मणका आप्या छे एटले 7048। स्थान किंमत 7000 ना स्थान में छे एटले 7000, सो ना स्थान में शून्य छे एटले 100 जून्य आवशे, चार दशकना स्थान में छे एटले 40 आवशे, आठ एकमना स्थान में छे एटले तेनी स्थान किंमत 8 आवशे। संख्याओ हजार, सो, दशक अने एकममां विस्तार अने ते परथी संख्या। हवे जो अहींया आपने कोष्टक आप्युं छे अने संख्यानो विस्तार आपने आप्यो छे। विस्तार बे रीते करी शकाय छे, अहींया आपने आप्यो छे ए रीते, अने बीजो जे विस्तार छे ए पछी आगळ जणाववामां आवशे। अहींया आपने पेला खानानी अंदर संख्या अंकमां तो 5478, तो एने आपणे एना स्थान किंमतना आधारे हजारना स्थानमां 5, सोना स्थानमां 4, दशकना स्थानमां 7, એકમના સ્થાનમાં 8 એને આપણે શબ્દમાં વાંચશું તો 5478। બીજું આપ્યું છે 7052, તો હજારના સ્થાનમાં 7, સોના સ્થાનમાં 0, દશકના સ્થાનમાં 5, એકમના સ્થાનમાં 2, એટલે કે 7052। હવે જો અહીંયા શૂન્યનું સ્થાન ખાલી છે, ધ્યાન રાખો સોના સ્થાનમાં શૂન્ય મૂક્યું છે એટલે ત્યાં સોની અંદર કાંઈ છે જ નહીં, એની સ્થાન કિંમત 0 છે। પણ આપણે જ્યારે શબ્દ પરથી અંકમાં લખતા હોઈએ કે 7052, તો 7, 5 અને 2 લખવાના નથી, પણ 7052ની અંદર સોનો ઉલ્લેખ થયેલો નથી, તો એ સોનો ઉલ્લેખ જ્યાં થયો નથી એવી સંખ્યાઓ બંને અંકમાં લખતા હોઈએ ત્યારે આપણે તેવી જગ્યાએ શૂન્ય મૂકવાના છે। ત્યાર પછી બીજું ત્રીજું જુઓ કે 9403, અહીંયા આપણને દશકનું સ્થાન ખાલી છે, તો દશકનું સ્થાનનો ઉલ્લેખ પણ નથી થયેલો। જો 9403, જો દશકના સ્થાનનો ઉલ્લેખ થઈ ગયેલો હોય તો ત્યાં આપણે 10, 23, 24, 25, 52, 53, 57, 17, 57 આવી સંખ્યાઓ બોલેલી હોય છે, તો જ આપણે દશકના સ્થાનમાં અંક લખવાનો છે। 403 એટલે 9, 4 અને 3 લખવાના નથી, પણ 9403 લખવાના છે। હવે આપણે સ્થાન કિંમત, સંખ્યાના દરેક અંકને પોતાની નિશ્ચિત કિંમત છે, સંખ્યા લખતા તેને જે સ્થાને મૂકવામાં આવે છે તે સ્થાનને આધારે તે અંક એક વિશેષ કિંમત ધરાવે છે, વિશેષ કિંમત જો ધરાવે છે, આ કિંમત ને તે અંકની સ્થાન કિંમત કહે છે, આ સ્થાન કિંમતની વ્યાખ્યા છે। દાખલા તરીકે આપણે એક છે એને એકમના સ્થાને બોલશું તો 1 જ આવશે, દશકના સ્થાને લઈ જઈએ તો 10 થાય, સોના સ્થાને લઈ જઈએ તો 100 થાય, હજારના સ્થાને લઈએ તો 1000 થાય, 10000ના સ્થાનમાં મૂકવામાં આવે તો 10000 થાય, આ એની વિશેષ કિંમત ધરાવે છે। 10000થી મોટી સંખ્યાઓની સમજ, હવે 10000ની કિંમત આપણે જાણવી હોય તો 1000 છે એ 10 વખત લખીએ આપણે તો 10000 થાય, 10000 યાદ રાખો બાળકો, 10000 મેં કીધા છે, 10 અંકમાં આપ્યું છે અને 1000 શબ્દમાં આપ્યું છે, તો 1000ના 3 મીંડા હોય, 10 અલ્પવિરામ કહીને 3 મીંડા મૂકશું એટલે આપણે એને અંકમાં જાણવા મળશે। પછી 100 અંકમાં આપ્યા છે અને 100 શબ્દમાં આપેલા છે, તો 100 અને પછી પાછળ 2 મીંડા લગાડશું એટલે એને પણ 10000 કહેવાય। 1000 10 વખત એટલે 10000, 10000 10 છે એને 1000 વખત લખશું તો 10000 થશે, 100ને 100 વખતનો ઉલ કરશું ત્યારે 10000 થશે, જો 100 100। હવે ઉદાહરણ સમજીએ આપણે, એકમ, દશક, 100, 1000, 10000, અહીંયા આપણને મણકા ઘોડી પણ આપી છે, આગળ આપણે જોઈ ગયા છીએ, એ જ મણકા ઘોડીને આધારે આપણે 10000 સુધીની મણકા ઘોડી આપણને આપી છે એ પણ આપણે જાણી શકીએ છીએ। અહીંયા આપણે એકમના સ્થાને 4 મણકા, દશકના સ્થાને 2 મણકા, સોના સ્થાને 5 મણકા, 1000ના સ્થાને 7 મણકા, 10000માં 6 મણકા આપેલા છે, તો
10,006 વખત એટલે 60,000, 1,007 વખત એટલે 7,000, 100 5 વખત એટલે 500, 10 2 વખત એટલે 20, 1 4 વખત એટલે 4. હવે એની કિંમત આપણે આપી છે 67,524, 67,524. 6 ની સ્થાન કિંમત 60,000, 7 ની સ્થાન કિંમત 7,000, 5 ની સ્થાન કિંમત 500, 2 ની સ્થાન કિંમત 20, 4 ની સ્થાન કિંમત 4. હવે 1 લાખથી મોટી સંખ્યાઓની સમજ. 1,100 વખત, 1,100 વખત એટલે 1 લાખ, 100,000 વખત એટલે 1 લાખ, બરોબર. આ ખાસ યાદ રાખશો, બે વસ્તુ આપણે શીખવાની છે, આવું તમારે આગળ શીખવાનું આવશે જ, અત્યારે શીખવાનું છે અને આગળ જતાંય શીખવાનું છે, આપણે યાદ રાખવાનું છે, આ ભૂલવાનું ક્યારેય છે જ નહીં. સંખ્યા લખતા તો જ આવડશે આપણને. અને લાખમાં કેટલા મીંડા આવે, હજારમાં કેટલા મીંડા આવે છે, બાળકો ઘણી બધી ભૂલ કરી જાય છે. લાખમાં મીંડા 3 કરીને મૂકીને વૈયા જાય, કે 4 મીંડા કરીને મૂકીને મૂકીને વૈયા જાય, ખબર નથી આપણે કેટલા મીંડા લખ્યા છે. એટલે ભૂલાવવું જ જોઈએ નહીં. અહીંયા આપણે મણકા ઘોડી આપી છે, એકમના સ્થાને 8 મણકા આપ્યા છે, દશકના સ્થાને 6 મણકા આપ્યા છે, 100ના સ્થાને 9 મણકા આપ્યા છે, 1,000ના સ્થાને 2 મણકા આપ્યા છે, 10,000ના સ્થાનમાં 7 મણકા આપ્યા છે, 1,00,000ના સ્થાનમાં 4 મણકા આપ્યા છે. હવે જુઓ, 1,00,004 વખત એટલે 4 લાખ, 10,007 વખત એટલે 70,000, 1,000 2 વખત એટલે 2,000, 100 9 વખત એટલે 900, 10 6 વખત એટલે 60, 1 6 8 વખત એટલે 8. 4,72,968. 4 ની સ્થાન કિંમત 4 લાખ, 7 ની સ્થાન કિંમત 70,000, 2 ની સ્થાન કિંમત 2,000, 9 ની સ્થાન કિંમત 900, 6 ની સ્થાન કિંમત 60, 8 ની સ્થાન કિંમત 8. આ રીતે બધી સ્થાન કિંમતોનો સરવાળો કરીએ આપણે તો 4,72,968, બરોબર. આ બધી સ્થાન કિંમતોનો સરવાળો જ કર્યો છે. હવે આપણે દરેક અંકની સ્થાન કિંમત લખવાનું કહેવામાં આવે તો એકમના સ્થાનથી લેવું હોય તો પણ લઈ શકીએ, અને છેલ્લા સ્થાનથી એટલે અહીંયા લાખનું છેલ્લું સ્થાન છે તો ત્યાંથી પણ લખી શકીએ, જેવી રીતે આમાં સ્થાન કિંમત આપણને લખી છે. આ ખાસ યાદ રાખવાનું છે, બંને બાજુથી સ્થાન કિંમત લખી શકાય. એકમના અંકેથી સ્થાન કિંમત લખી શકાય, તો જે ચાર્ટ આપણે સ્થાન કિંમતનો આપ્યો છે એ નીચેથી ચાલુ થશે, અને લાખના સ્થાનેથી આપણે સ્થાન કિંમત લખશું તો આ ચાર્ટ જેમ આપ્યો છે એમ લખવાનું છે. યાદ રાખવાનું છે, એકમના સ્થાને એકમનું શૂન્ય આવશે, દશકના સ્થાને દશકનું શૂન્ય આવશે, 100ના સ્થાને 100નું શૂન્ય આવશે. આ રીતે ગોઠવવાનું છે, આડાઅવળું ગોઠવવાનું નથી. આપણે આ 4ના સ્થાનની નીચે બધું લખે જાય, 4 આપ્યો છે નીચે નીચે લખે જઈએ તો આપણી સ્થાન કિંમતનો સરવાળો જુદો આવશે. કોઈ પણ સંખ્યામાં 1 ઉમેરતા તે સંખ્યાની તરત પછીની સંખ્યા મળે છે, અને કોઈ પણ સંખ્યામાંથી 1 બાદ કરતા તરત પહેલાની સંખ્યા મળે છે. ઉદાહરણ આપણે આપ્યું છે, 2,425 પ્લસ 1 બરાબર 2,426. 2,425માંથી આપણે 1 બાદ કરશું તો 2,424. કોઈ પણ સંખ્યામાં આપણે 1 ઉમેરવામાં આવે તો તેના પછીની સંખ્યા મળે, અને એમાંથી બાદ કરવામાં આવે તો તરત તેના પહેલાંની સંખ્યા મળે, બરાબર. ધ્યાન રાખજો, ખાસ આપણે આગળ પણ મેં ચર્ચા કરી હતી કે તરત પહેલાંની સંખ્યા અને તરત પછીની સંખ્યા જાણવા માટે એમાંથી કાં 1 ઉમેરવામાં આવે છે અને કાં એમાંથી 1 બાદ કરવામાં આવે છે. બાળકો, આટલું મેં જે આપ્યું છે એ ખાસ તમારે એનું પ્રિપેરેશન કરવાનું છે, અને પછી આપણે આગળનો અભ્યાસ કરવાનો છે. ચાલો બાળકો, ઓકે.